પોલિયોની રસીના ટીપા પીવડાવવાના અભિયાનનો જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો. મેં મારા સંતાનોને પોલિયો પ્રતિકારક રસી નિયમિત રીતે પીવડાવી છે. પ્રત્યેક માતા પિતા, દાદા દાદી, ઘરના વડીલોએ પરિવારના લાયક ઉંમરના ભૂલકાઓને પોલિયો રવિવારે બૂથ પર જઈને પોલિયોની રસીના ટીપા પીવડાવવાની ફરજ અચૂક અદા કરવી જ જોઈએ એવી લાગણી વ્યક્ત કરતા જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલે અકોટા અર્બન હેલ્થ સેન્ટર ખાતે તાજા જન્મેલા બાળકથી લઈને 5 વર્ષની ઉંમર સુધીના પ્રત્યેક બાળકને 2 બૂંદ જિંદગી કે તરીકે ઓળખાણ પામેલા પોલિયોની રસીના ટીપા પીવડાવવાના અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. કલેક્ટરશ્રી તેમજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર ઉદય ટીલાવતે આ સ્થળે સૌ બાળકોની પ્રત્યે પોતાના સંતાનોને રસીપાન કરાવડાવી પ્રેરક પ્રોત્સાહન આપ્યું હતું. ઉલ્લેખનીય છે કે બાળપણમાં થતો પોલિયોનો રોગ બાળકોને આજીવન અપંગતા અને અંગ વિકૃતિ આપે છે. તેના પ્રતિકારની શક્તિ આપતી અને આ રોગથી બાળકોને ખાતરીપૂર્વક પાન કરાવવા દર વર્ષે વર્ષમાં 2 વાર પોલિયો રવિવારના નામે રાષ્ટ્રવ્યાપી અભિયાન યોજવામાં આવે છે. દિવસ તરીકે મનાવવામાં આવી રહ્યું છે અને ગામડાઓમાં, શહેરોમાં બૂથ ઉપર 5 વર્ષથી નાના વયના બાળકોને પોલિયોનું રસી પીવડાવીને એમનું રસીકરણ કરવામાં આવી રહ્યું છે. આજે હું પણ અહીંયા બરોડા શહેરના એક સેન્ટર ઉપર, હેલ્થ સેન્ટર ઉપર મારા બંને બાળકો સાથે એમને પોલિયો પીવડાવવા માટે આવી છું અને આ બધાના જ થકી હું લોકોને અપીલ કરું છું કે પોલિયો નાબૂદ થવામાં પોલિયો રસીકરણનું ખૂબ જ મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. આપના 5 વર્ષથી નાના જેટલા પણ બાળકો છે તમામને આજે બૂથ ઉપર લઈ જઈને અને એમને પોલિયોનું રસીકરણ પીવડાવો. કાલે અને પરમ દિવસે 2 દિવસ સુધી હાઉસ ટુ હાઉસ એક્ટિવિટીઝ ચાલશે. આમાં જો બાળકો રહી જશે એ બાળકોને હાઉસ ટુ હાઉસ પોલિયો પીવડાવવાનું કાર્યક્રમ થશે તો આમાં પણ આપના બાળકોને 100% લાભ અપાવો એવી હું બધાને અપીલ કરું છું.